जामनगर सहित समग्र गुजरात भर में गई काले मुस्लिम बिरादरों द्वारा ईद की उजवणी करवामां आवी हती। आ प्रसंगे अबोल पशुओं की बलि चढ़ावी ईद की उजवणी करवामां आवती होय छे। आवा अबोल पशुओं जीवात्मा की शांति माटे जामनगर में ओशवार सेंटर खाते 1500 થી 2000 જેટલા જૈન સમાજ અને જૈન મુનિઓ દ્વારા જીવાત્માની શાંતિ માટે પ્રાર્થના કરી આમ બેલનું વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું હતું। મારું નામ ઓતમચંદ રાયસી ભરણિયા હાલારી વિસા ઓશવાર સમાજ ના પ્રમુખ તરીકે અત્યારે હું કાર્યરત છું। આજના દિવસે કરુણા આંબેલ એટલે જે જીવ હિંસા થાય છે એની પાછળ કરુણા આંબેલનું આયોજન કરવામાં આવેલ છે। कम से कम अँ 1500 થી 2000 માણસો આંબેલ કરશે। समस्त जैन समाज આંબેલ માં જોડાશે, જોડાયા છે અને બધા समस्त આંબેલ કરવાના છે। અને જીવહિંસા જે આજે બકરીદના હિસાબે જીવહિંસા ઓલ ઓવર વર્લ્ડની અંદર જે થાય છે એના માટે કરુણા એટલે જે કાંઈ જીવહિંસા ન થાય, જીવહિંસા થઈ છે એને શાંતિ મળે એના માટેના પ્રયાસો તરીકે હાલારી વિસા ઓશવાર સમાજ અને સમસ્ત જૈન સમાજે આ આયોજન કરેલ છે। આંબેલમાં તો જે બધું આમાં સાદો જ ખોરાક લેવામાં આવતો હોય છે, તેલ ઘી વગરનું હોય છે અને ટોટલ આંબેલમાં કોઈ પણ વસ્તુ એમાં ઉપયોગ કરવામાં આવતો નથી, તેલ કે ઘીનો કોઈ ઉપયોગ કરવામાં આવતો નથી। મારું નામ દીપકભાઈ રામજીભાઈ શાહ, જય જીનેન્દ્ર। આજના બકરી ઈદના દિવસે લાખોની સંખ્યામાં જે બકરાઓ કપાય છે એ બકરાઓના જીવને એમના આત્માને શાંતિ મળે એ માટે થઈને અમે અહીંયા લૂકું સૂકું આંબેલના સ્વરૂપે જમણ રાખીએ છીએ। બધા સમસ્ત જૈન સમાજના એક જ જગ્યાએ ભેગા થઈ અને તેલ ઘી વગરનું રૂખું સૂકું ખાઈએ છીએ અને એ રીતે અમે આંબેલ ભક્તિ કરીએ છીએ કે જેથી કરીને જે કપાયેલા જીવો છે એમને સાચા મળે અને અમે આને નામ આપીએ છીએ કરુણા આંબેલ। અમે 5 વર્ષથી આ એક જ જગ્યાએ આ કરુણા આંબેલનું આયોજન કરીએ છીએ અને ખૂબ જ સારી એવી સંખ્યામાં 1500 થી 2000 માણસો આંબેલનું તપ કરે છે કે જેથી કરીને કે કપાયેલા જીવોને સાચા મળે અને આપણા તરફથી જી આજરોજ બીજા કાર્યક્રમમાં આપણે મારા સાહેબનું વ્યાખ્યાન હતું અને વ્યાખ્યાન પતી ગયું પછી આ રીતે અત્યારે આંબેલ વાપરવાનું ચાલુ થયું ટૂંકમાં।